ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, દાખલા ગણવાની મજા આવે છે ને? તો ચાલો આપણે આગળ જોઈએ. તો મિત્રો, તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 178 ઉપર જુઓ, ઉડતા પ્રાણીઓ. તો જુઓ અહીં કેટલાક પ્રાણીઓ આપેલા છે. કયા કયા પ્રાણીઓ આપેલા છે જુઓ તમારા પાઠ્યપુસ્તકમાં. ડેડકો, ખિસકોલી, સસલો, ઘોડો અને કાંગારો, આ પ્રાણીઓ આપેલા છે, બરાબર ને? તો જુઓ, ડેડકો એકવારમાં બે પગલા કૂદે છે, ખિસકોલી ત્રણ પગલા કૂદે છે, સસલો પાંચ પગલા કૂદે છે, ઘોડો 15 પગલા કૂદે છે, કાંગારો 30 પગલા કૂદે છે. તો મિત્રો, અહીં આ પ્રાણીઓ એકવારમાં કેટલા કૂદકા માળે છે એ આપણને અહીં આપેલું છે, બરાબર ને? ડેડકો એકવારમાં બે પગલા કૂદે છે, ખિસકોલી એકવારમાં કેટલા પગલા કૂદે છે? ત્રણ પગલા કૂદે છે, સસલું એકવારમાં પાંચ પગલા કૂદે છે, અને ઘોડો એકવારમાં 15 પગલા કૂદે છે, અને કાંગાળું એકવારમાં કેટલા પગલા કૂદે છે? 30 પગલા કૂદે છે, બરાબર ને? તો મિત્રો, આપણે અહીં કેટલાક પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં આપણે પ્રશ્નોના જવાબ શોધવા માટે રસ્તાનો ઉપયોગ કરવાનો છે. તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 174 ઉપર રસ્તો આપેલો છે. જુઓ, આ રીતે રસ્તો આપેલો છે, આપેલો છે ને તમારા પાઠ્યપુસ્તકમાં રસ્તો આપેલો છે, બરાબર ને? તો જુઓ, તો ચાલો આપણે પ્રશ્નોના જવાબ લખીએ, બરાબર? આપણે જે હમણાં આ વિગત જોઈ ઉપરની, એના આધારે જ આપણે પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર? તો ચાલો એક નંબરનો પ્રશ્ન જોઈએ. તો જુઓ, નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો. આપણે અહીં પ્રશ્નોના જવાબ લખવાના છે, બરાબર? આપણે જવાબ શોધવા માટે શાનો ઉપયોગ કરવાનો છે? આ રસ્તાનો ઉપયોગ કરવાનો છે, બરાબર? તો જુઓ, એક નંબરનો પ્રશ્ન, કેટલા કૂદકામાં ડેડકો 30 પર પહોંચશે? આગળ જુઓ, 30/2 બરાબર ખાલી જગ્યા, આ આપણને આપેલું છે, બરાબર? આપણો પ્રશ્ન શું છે? કેટલા કૂદકામાં ડેડકો 30 પર પહોંચશે? તો આપણે અહીં શોધવાનું શું છે કે ડેડકો કેટલા કૂદકા મારે તો 30 ઉપર પહોંચશે. કેટલા ડેડકો કેટલા કૂદકા મારશે તો 30 પર પહોંચશે? તો ડેડકો એકવારમાં કેટલા પગલા કૂદે છે? આપણે જોયું ને હમણાં કેટલા પગલા કૂદે છે, જો તમારા પાઠ્યપુસ્તકમાં બે પગલા કૂદે છે. ડેડકો એકવારમાં બે પગલા કૂદે છે. તો જુઓ, ડેડકો એકવારમાં કેટલા પગલા કૂદે છે? બે પગલા કૂદે છે. શરૂઆત ક્યાંથી કરે છે? ડેડકો શૂન્ય એટલે કે 0 થી કરે છે. અહીંથી ડેડકો શરૂઆત કરે છે, બરાબર ને? અહીંથી ડેડકો શૂન્ય એટલે કે 0 થી કૂદવાની શરૂઆત કરે છે. કેટલા પગલા કૂદે છે? બે પગલા કૂદે છે, બરાબર? તો શૂન્ય એટલે બે, કેટલા પર આવશે? બે પર. ચાલો આગળ, બે પગલા કૂદશે તો ડેડકો એક, બે, કેટલા પર આવશે? બે પર થી 4 ઉપર, બરાબર ને? 4 નંબરમાં. હવે આગળ, એક પગલું બીજું પગલું, ડેડકો કયા નંબરમાં આવશે? 6 નંબરમાં. હવે આગળ ડેડકો ફરી પાછો આગળ બે પગલા કૂદશે, એક પગલું બીજું પગલું, કયા નંબરમાં આવશે? 8 નંબર પર. કયા નંબર પર આવશે? 8 નંબર પર. ચાલો હવે આગળ, એક પગલું બીજું પગલું, કયા નંબર પર આવશે? 10 નંબર પર, બરાબર ને? ચાલો હવે આગળ વધારો જોઈએ. હવે કયા નંબર પર આવશે? ડેડકો એકવારમાં બે પગલા કૂદે છે તો 10 ઉપરથી કયા નંબર પર આવશે? 12 ઉપર. 12 પરથી કયા નંબર પર આવશે? ડેડકો બે પગલા કૂદશે તો 14 ઉપર. 14 ઉપરથી કૂદકો મારે ડેડકો તો કયા નંબર પર આવશે? 16 નંબર પર, બરાબર ને? હવે આગળ બોલો, 18 નંબર પર, ત્યાર પછી 20 નંબર પર. ચાલો 20 નંબર પરથી ડેડકો બેનો કૂદકો મારે તો કયા નંબર પર પહોંચે? 22 નંબર પર, બરાબર ને? ચાલો હવે 22 ઉપરથી કયા નંબર પર પહોંચશે? 24 ઉપર. ત્યાર પછી 26 નંબર ઉપર પહોંચશે. હવે હજી આગળ જવાનું છે ને આપણે, કયા નંબર પર પહોંચશે?
દીર્ઘો બેનો કૂદકો મારે તો 26 ઉપરથી 28 નંબર પર પહોંચશે. હવે 28 નંબર પરથી દીર્ઘો આ એક પગલું, આ બીજું પગલું, બે પગલામાં દીર્ઘો ક્યાં પહોંચી જશે? 30 નંબર પર પહોંચી જશે. બરાબર ને? તો દીર્ઘો 30 નંબર પર પહોંચી ગયો. પહોંચી ગયો ને? બે બેના કૂદકા મારતો મારતો. તો આપણે અહીં શોધવાનું શું છે કે દેડકો કેટલા કૂદકા મારે તો એ 30 ઉપર પહોંચે, એ આપણે શોધવાનું છે. બરાબર? દેડકાના પગલા કેટલાના છે? બેના છે. એટલે દેડકો એકવારમાં બે પગલા ઉડે છે. બરાબર ને? ચાલો હવે આપણે કેટલા કૂદકા કૂદ્યો છે દેડકો એ આપણે જોઈએ. ચાલો ગણીએ. તો જુઓ, આ એક, બે, શૂન્ય પરથી બે પર આવ્યો, એક થયો ને, તો આ એક, આ બે, ત્રણ, આ ચાર, આ પાંચ, આ છ, આ સાત, આ આઠ, આ નવ, આ દસ, અગિયાર, બાર નંબરનો કૂદકો, આ તેર નંબરનો કૂદકો, આ ચૌદ નંબરનો કૂદકો અને આ પંદર નંબરનો કૂદકો. બરાબર? આ 15 નંબરનો કૂદકો. તો દેડકાએ કેટલા કૂદકા માર્યા 30 પર પહોંચવા માટે? કેટલા કૂદકા માર્યા? 15 કૂદકા માર્યા. બરાબર ને? દેડકાએ કેટલા કૂદકા માર્યા? 15 કૂદકા માર્યા. બરાબર? તો દેડકો કેટલા કૂદકામાં 30 પર પહોંચશે? 15 કૂદકામાં 30 પર પહોંચશે. બરાબર ને? આવી ગયો આપણો જવાબ. તો જુઓ, 15 કૂદકામાં દેડકો 30 પર પહોંચશે. બરાબર ને? કેમ કે દેડકો એકવારમાં બે પગલા ઉડે છે. બરાબર? તો જુઓ અહીં 30 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. આપણે અહીં દાખલો પણ ગણી શકીએ. બરાબર? એકદમ સહેલી રીતે જો તમે જુઓ તો અહીં તમે દાખલો ગણી નાખો એટલે તમારો જવાબ મળી જાય. બરાબર? તો જુઓ અહીં આપણે 30 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા, આ 30 નંબર ઉપર દેડકાને પહોંચાડવા છે. કેટલા કૂદકા દેડકો મારશે તો 30 પર પહોંચશે. બરાબર? દરેક વખતે કૂદકો એટલે કે એક વારમાં દેડકો કેટલા પગલા કૂદે છે? બે પગલા કૂદે છે. બરાબર ને? આપણે શોધવાનું શું છે? કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે એ આપણે શોધવાનું છે. બરાબર? તો 30 ભાગ્યા 2 બરાબર ખાલી જગ્યા. તો અહીં તમે દાખલો પણ ગણી શકો, 30 ભાગ્યા 2 કરી શકો. તો જુઓ, 30 ભાગ્યા 2, 30 ભાગ્યા 2 બરાબર. ચાલો, કોનો ઘડિયો જોવાનો? બેનો ઘડિયો જોવાનો. ક્યાં સુધી જોવાનો બેનો ઘડિયો? જ્યાં સુધી 3 કરતા નાની સંખ્યા ન મળે ત્યાં સુધી આપણે બેનો ઘડિયો જોવો પડે. બરાબર? ચાલો બેનો ઘડિયો જુઓ. 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4. તો 3 કરતા 4 કેવા છે? મોટા છે. તો 3 માંથી 4 બાદ થાય? ન થાય. થાય? ન થાય. તો કેટલા વડે ભાગ ચાલશે? 1 વડે ભાગ ચાલશે. 2 એકા 2 એટલે 1 વડે ભાગ ચાલશે. 2 એકા 2 બરાબર ને? 3 ની ઉપર આપણે 1 લખીશું. તો 2 એકા 2 બરાબર. ચાલો, 3 માંથી 2 બાદ કરીએ તો કેટલા બાકી રહે? 1. 3 માંથી 2 બાદ કરીએ તો 1 બાકી રહે. હવે ઉપરથી ઉતાર્યો 0. ઉતારવું પડે ને? 0 બરાબર. ઉપરથી ઉતાર્યો 0. કેટલા આવ્યા અહીં? 10. હવે આગળ બોલો, બેનો ઘડિયો ક્યાં સુધી જોવો પડે? બેના ઘડિયામાં 10 આવે ત્યાં સુધી આપણે બેનો ઘડિયો જોવો પડે. બરાબર ને? ચાલો બોલો, 2 એકા 2, 2 દુ 4, 2 તારી 6, 2 ચોક 8, 2 પચાસ 10. કેટલા વડે ભાગ ચાલશે? 5 વડે ભાગ ચાલશે. 2 પચાસ 10 બરાબર ને? તો જુઓ, 2 પચાસ 10, અહીં આપણે ઉપર 5 લખીશું અને 10 ની નીચે આપણે કેટલા લખશું? 10 બરાબર. ચાલો, 2 પચાસ 10 બરાબર. ચાલો, શૂન્યમાંથી 0 બાદ કરીએ તો 0 એટલે કે 0. 1 માંથી 1 વાત કરીએ તો 0 એટલે કે 0 બરાબર. આપણું ભાગફળ કેટલું આવ્યું? 15. આવી ગયો આપણો જવાબ? આવી ગયો ને? 15 કૂદકામાં દેડકો 30 પર પહોંચશે. બરાબર?
ત્રીસ ભાગ્યા બે બરાબર પંદર. ત્રીસ ભાગ્યા બે બરાબર પંદર. તો મિત્રો તમે આ રીતે દાખલો પણ ગણી શકો છો. બરાબર સમજ પડી? પડી તો કેટલા કુડકામાં 150 ટીસ પર પહોંચશે? 15 કુડકામાં 150 30 પર પહોંચશે. બરાબર સમજ પડી? પડી ને. ચાલો જુઓ બીજા નંબરનો પ્રશ્ન. કેટલા કુડકામાં ખિસકોલી 27 પર પહોંચશે? કેટલા કુડકામાં ખિસકોલી 27 પર પહોંચશે? જુઓ આગળ. 27 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા. બરાબર શું શોધવાનું છે અહીંયા આપણે? ખિસકોલી કેટલા કુડકા મારે તો એ 27 પર પહોંચશે. બરાબર ને? આપણે અહીં કુડકા શોધવાના છે. બરાબર. તો મિત્રો અહીં આપણને રસ્તો પણ આપેલો છે. બરાબર. આપણે રસ્તાનો ઉપયોગ કરીને પણ જવાબ શોધી શકીએ છીએ અને દાખલો ગણીને પણ જવાબ શોધી શકીએ છીએ. બરાબર. જે તમને સહેલું લાગે એ રીતે તમે કરી શકો છો. બરાબર. ચાલો આપણે અહીં રસ્તો આપેલો છે તો આપણે રસ્તાનો ઉપયોગ કરીએ. બરાબર. ચાલો તો જુઓ ખિસકોલી એક વારમાં કેટલાનો કૂદકો મારે છે? 3 નો કૂદકો મારે છે. બરાબર ને? આપણે ખિસકોલીના કૂદકા શોધવાના છે. બરાબર. કે ખિસકોલી કેટલા કૂદકા મારે તો એ 27 પર પહોંચશે એ આપણે શોધવાનું છે. ચાલો આપણે રસ્તાનો ઉપયોગ કરીએ. ખિસકોલી ક્યાંથી શરૂઆત કરે છે? કૂદકા મારવાની શૂન્યથી, એટલે કે 0 થી. એકવારમાં કેટલા પગલા કૂદે છે ખિસકોલી? 3 પગલા કૂદે છે. બરાબર ને? ચાલો શૂન્ય પછી એક પગલું, બીજું પગલું, ત્રીજું પગલું. તો આ નંબર પાસે 3 પણ, કેમ કે ખિસકોલી એકવારમાં 3 પગલા કૂદે છે. બરાબર ને? ખિસકોલી એકવારમાં 3 નો કૂદકો મારે છે. બરાબર. ચાલો આગળ. એક પગલું, બીજું પગલું, ત્રીજું પગલું, 3ના પગલા કૂદે ને ખિસકોલી, 3નો કૂદકો મારે છે ને એકવારમાં. ચાલો કેટલા પર આવશે? 3 પરથી 6 નંબર પર આવશે. 3 નંબર પરથી 6 નંબર પર. ચાલો હવે કયા નંબર પર આવશે ખિસકોલી? 9 નંબર ઉપર. બરાબર ને? ચાલો 9 નંબર ઉપરથી આગળ કયા નંબર પર આવશે બોલો જોઈએ? 12 નંબર પર. બરાબર. ચાલો હવે ખિસકોલી 3નો કૂદકો મારે તો કયા નંબર પર પહોંચશે? 15 નંબર ઉપર. ગણતરી કરતા આવે છે ને? ચાલો આગળ કયા નંબર ઉપર? 18 નંબર ઉપર. ત્યાર પછી 21 નંબર ઉપર. બરાબર ને? ચાલો 21 નંબર ઉપરથી કૂદકો મારે તો કયા નંબર પર પહોંચશે? 24 નંબર ઉપર. બરાબર ને? ચાલો હવે 24 નંબર ઉપરથી 3નો કૂદકો મારે ખિસકોલી તો કયા નંબર ઉપર પહોંચશે? કયા નંબર ઉપર પહોંચશે? 27 નંબર ઉપર પહોંચી જશે. બરાબર ને? આપણે આવી ગયા આપણા 27. આપણે એ શોધવાનું છે ને કે કેટલા કુડકામાં ખિસકોલી 27 પર પહોંચશે. તો અહીંયા આપણે કુડકા મારતા, એટલે કે ખિસકોલી બેન કુડકા મારતા મારતા અહીં 27 પર આવી ગયા. આવી ગયા ને ખિસકોલી બેન કુડકા મારતા મારતા 27 ઉપર. ચાલો આપણે કેટલા કુડકા થાય છે, બરાબર ને, ખિસકોલીના 3ના કેટલા કુડકા થાય છે એ આપણે જોઈએ. ગણીએ. એક, એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ. કેટલા કુડકા થાય છે? 9 કુડકા થાય છે. તો ખિસકોલી કેટલા કુડકામાં 27 પર પહોંચશે? 9 કુડકામાં પહોંચશે. બરાબર ને? ખિસકોલી 9 કુડકા મારશે તો એ 27 પર પહોંચી જશે. બરાબર ને? કેમ કે ખિસકોલી એકવારમાં 3નો કૂદકો મારે છે. બરાબર. તો 9 કુડકામાં ખિસકોલી 27 ઉપર પહોંચી જશે. બરાબર. આપણે જવાબમાં લખશું તો જુઓ જવાબ. 9 કુડકામાં ખિસકોલી 27 પર પહોંચશે. કેટલા કુડકામાં 27 પર પહોંચશે ખિસકોલી? 9 કુડકામાં 27 પર પહોંચશે. કેમ કે ખિસકોલી એકવારમાં 3 પગલા કૂદે છે. બરાબર. હવે જુઓ 27 ભાગ્યા 3 બરાબર ખાલી જગ્યા. શું આવશે અહીં જવાબ બોલો જોઈએ? કેટલા આવે? દાખલો ગણવો છે. ચાલો દાખલો ગણીએ.
सत्तावीस भाग्या त्रण बराबर ने सत्तावीस भाग्या त्रण सत्तावीस भाग्या त्रण चलो त्रण नो घड़ियो क्या सुधी जुवो पड़े त्रण ना घड़िया में सत्तावीस आवे त्यां सुधी आपणे त्रण नो घड़ियो जुवो पड़े चलो बोलो जो केटला वडे भाग चालशे नौ वडे भाग चालशे बराबर छे त्रण नवा सत्तावीस बराबर ने नौ वडे भाग चालशे त्रण नवा सत्तावीस अहीं आपणे नौ लखशुं सत्तावीस ने नीचे आपणे सत्तावीस लखशुं बराबर ने त्रण नवा सत्तावीस चलो बाकी करिए ने सात माडी सात बार कहे तो शून्य એટલે કે 0 બે માડી બે બાર કહે તો શૂન્ય એટલે કે 0 બરાબર ને કેટલો આવ્યો આપણો જવાબ 9 બરાબર ને આપણો ભાગફળ કેટલું આવ્યું 9 તો 27 ભાગ્યા 3 બરાબર 9 બરાબર ને તો તમે દાખલો ગણીને સરળ રીતે જવાબ શોધી શકો છો બરાબર ને सत्ताईस भाग्या त्रण बराबर नौ बराबर तो नौ कूड़का में खिस्कोली सत्ताईस पर पहुंचे बराबर समझ पड़ी तो काले फरी मळीशुं त्यां सुधी आवजो।